નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળી આજના મુખ્ય સમાચાર વિગતવાર. પાનોલીમાં આવી રહેલ સોલિડ વેસ્ટનો નિકાલ કરતી બેલ કંપનીનો વિરોધ કરવા એનજીઓ તથા એક સંસ્થા દ્વારા જનસભાનું આયોજન કરી આજુબાજુના ગ્રામજનોએ બેલ કંપનીનો વિરોધ શરૂ કર્યો છે. અંકલેશ્વરમાં રહેતા લોકો આમ જ પ્રદૂષણના મામલે લોકો રીવાય રીવાયને મરી રહ્યા છે. અંકલેશ્વરમાં પર્યાવરણના સત્યાનાશ કરનારા પ્રદૂષણ વખતા ઉદ્યોગોના કારણે અનેક લોકો બીમારીઓના કારણે મરી રહ્યા છે. ત્યાં હવે પાનોલી જીઆઈડીસીમાં 250 જેટલી કંપનીઓના સોલિડ વેસ્ટનો નિકાલ કરવા માટે બેલ કંપની આવી રહી છે. આ બેલ કંપની હવે પાનોલીમાં ટૂંક જ સમયમાં આવશે અને અહીંની કંપનીઓનો સોલિડ વેસ્ટનો નિકાલ કરશે તેવી જાહેરાત બાદ જ પાનોલી, ખરોડ, રવિદ્રા સહિત આસપાસના ગામોના લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. ગત તારીખ 4/2/2018 રોજ અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે આ એક કંપનીનો વિરોધ કરવા માટે પર્યાવરણ પ્રેમીઓ, સ્થાનિક એનજીઓ અને જમિયતે ઉલમાએ ગુજરાત દ્વારા સોલિડ વેસ્ટ કંપનીનો વિરોધ કરવા ખરોડ ગામ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં જમિયતે ઉલમાએ ગુજરાતના અબ્દુલ કયુમ હક દ્વારા જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે હવે બંધારણનો ઉપયોગ કરીને આપણે લડત લડવી પડશે. આ કંપનીને આપણા રહેણાંક વિસ્તાર, શાળા, હોસ્પિટલ તથા આઈટીઆઈ અને બીએડ કોલેજ નજીક આવી રહી છે, તેને રોકવી પડશે. આ કંપની 250થી વધુ કંપનીઓનો જોખમી અને રાસાયણિક કચરાનો નિકાલ કરશે. તેના થકી પ્રદૂષણ વધશે અને પર્યાવરણને નુકસાન થશે. ત્યારે આ કંપનીથી પર્યાવરણને નુકસાન થશે તો ભોપાલ કરતાં પણ ખતરનાક અસર આપણા માનવ સ્વાસ્થ્ય પર પહોંચશે. જ્યારે આ કંપનીને આવતા જ આપણે રોકવી પડશે, તેવું કહેતા હાજર ગામના લોકોએ એક સૂર પિરોવીને કંપનીને આવતા રોકવી જ પડશે તેવી બૂમો પાડી હતી. જ્યારે આ સભા દરમિયાન એક વ્યક્તિ કે જેને બેલ કંપનીમાંથી કોન્ટ્રાક્ટ મળ્યો છે, તેણે ખુલ્લેઆમ ચીમકી ઉચ્ચારી હતી, કંપની તો આવશે જ અને જે લોકો વિરોધ કરશે તેને જોઈ લેશ તેવી ચીમકી ઉચ્ચારતા જ મામલો ગરમ બન્યો હતો અને જનસભામાં માહોલમાં ગરમાલો થતા કેટલાક કહેવાતા અને પોતાની જાતને પર્યાવરણ અને પ્રકૃતિની સુરક્ષા કરતા હોવાની બૂમો પાડતા પર્યાવરણ પ્રેમીઓ સ્ટેજ છોડીને ભાગી છૂટ્યા હતા. આ પર્યાવરણ પ્રેમીઓ સ્ટેજ છોડીને ભાગી છૂટતા તેની નોંધ લોકોએ લીધી હતી. જોકે હાજર તમામ ગામના લોકોએ બેલ કંપનીનો વિરોધ કર્યો હતો. દરેક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, આ પર્યાવરણની રીતે પણ આપણા અસ્તિત્વ પર ગંભીર પડકારો ઉભા. બંધારણ જોખમમાં છે એટલું જ નહીં, પરંતુ આ દેશની આખી પ્રજા જોખમમાં છે અને એના અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે દરેક ક્ષેત્રમાં. અને ત્યારે આપણા પાસે એક માત્ર ઉપાય છે કે આપણે આપણા અધિકારો માટે સંગઠિત થઈને સામૂહિક રીતે અને લોકશાહી ઢબછપથી આ બંધારણનો ઉપયોગ કરીને આપણે બે પ્રકારની લડાઈ લડવાની છે. એક તો કાનૂની અને એક આ લોકતંત્ર છે, લોકશાહી છે, એટલે લોકોના સમૂહથી દબાણ લાવવાની. અને મારે તો બહુ શોર્ટમાં તમને માર્ગદર્શન આપવાનું છે કે આપણે કયા કયા રસ્તે આગળ ચાલી શકીએ. તો મિત્રો, પર્યાવરણ અને પ્રકૃતિ એ જ જીવન છે. ગ્રીન ટ્રિબ્યુનલ સુધી ચાલ્યું અને ક્રિટિકલ ઝોનમાં મુકાવ્યું અને ક્રિટિકલ ઝોનમાંથી ઉઠાવવા ખૂબ ધમપછાડા કર્યા, છતાં દિલ્હી સુધી બરોબર એમની સામે ફાઇટિંગ આપીને એને ક્રિટિકલ ઝોનમાં કાયમ રાખવાનું કર્યું. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 570માં આવેલ ઓમ ડાયકેમ કંપનીના બે કામદારોને ગેસની અસર થતા બંનેના મોત થયા છે. જ્યારે તેમને બચાવવા માટે આવેલ ફાયરના સ્ટાફમાંથી પણ એક કામદારને ગેસ લાગવાના કારણે દાજી જતા તેને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના પાનોલી ખાતે આવેલ ઓમ ડાયકેમ કંપનીના 2 જેટલા કામદારો પ્લાન્ટમાં આવેલ રિએક્ટરની ટાંકી સાફ કરતી વેળાએ કેમિકલ પ્રોસેસ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. રિએક્ટરની ટાંકીમાં ઉતરેલા 2 કામદારો સહિત 1 ફાયર બ્રિગેડનો કર્મચારી પણ ગંભીર રીતે દાઝી ગયેલ હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 2 કામદારોને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે ફાયરકર્મીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બેલ્ટ પડી ગયેલો, અંદર ઉતારવા ગયો બેલ્ટ લેવા માટે, એ અંદર પડી ગયો એટલે પાછી એના પર બીજો માણસ ગયો, એ અંદર પડી ગયો. પછી ફાયર બ્રિગેડવાળા બોલાયા, ગાડી બોલાવી આવ્યા, તે બહાર કાઢી ગયો. સેફ્ટીના સાધનો લઈને ગયો તો કેમ? હા, સેફ્ટી બહાર હતો, સેફ્ટી સામાન છે. હું થયો હોય બધા નીચે હતા, બીજા ઝાડું મારતા, એ જાતે જાતે જમે જાતે કરી. ટાંકીમાં કેવી રીતે પડ્યો? એમ અંદર ગયેલો બેલ્ટ લેવા માટે, પડ્યો નહીં એનો બેલ્ટ નીચે. હા, રિએક્ટરનો બેલ્ટ પડી ગયો ને, નીચે લેવા ગયો અંદર, તો એ થોડો ગેસ લાગ્યો, અંદર બેહોશ થઈ ગયો. એને લેવા માટે એનો કાકાનો છોકરો થાય, અમે ના પાડી, તું નહીં તમે એને કોઈ બી રીતે આપણે બહાર કાઢી લઈએ, પણ એની જાતે અંદર ઘૂસી ગયો પાછો બીજો. અંકલેશ્વર શહેર પોલીસ ગોરભાડા રોડ ઉપર ઇકો કારમાંથી ઝડપી પાડેલ ઇંગ્લિશ દારૂના કેસમાં 3 ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરના બોરભાઠા રોડ પર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ઇકો કાર આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા કારમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરના ટીન મળી. કુલે 936 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 1 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે આદિલ મીનુ અંકલેશ્વરિયાની પોલીસે અટક કરી હતી. તેમજ ઇકો કાર મળી કુલે રૂપિયા 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં પાંજરાપોળના લાલાભાઈ સોમાભાઈ વસાવા અને અન્ય એક ચિરાગ પ્રજાપતિનું નામ ખોલતા બંને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લાલા વસાવાને તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા તેના ઘરે પોલીસના દરોડા પડતા લાલા વસાવા તેમજ ચિરાગ પ્રજાપતિ ઝડપાઈ ગયા હતા. તેઓની ઉલટ તપાસમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સુરતના કીમની સંધ્યા પટેલ પાસેથી મેળવ્યો હોવાનું ખુલતા પોલીસે તેની પણ અટક કરી હતી. ભરૂચ જેએનએફસીથી જાડેશ્વર રોડ પાસે આવેલ ગજાનંદ સોસાયટી પાસે ખોદકામ દરમિયાન અચાનક ગેસ લાઇનમાં લીકેજ સર્જાતા એક સમયે ભારે દોડધામ મચી હતી. મળતી વિગતો મુજબ આજરોજ સવારના સમયે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ગ માર્ગ ઉપરની ગજાનંદ સોસાયટીમાં નજીકમાં જ જેસીબીથી ચાલતી ખોદકામની કામગીરી દરમિયાન અચાનક ગેસ લાઇનમાં ભંગાર સર્જાતા ગેસના ફુવારા ફોર્સથી જમીન ઉપર ઉપસી આવતા એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, જોકે સમગ્ર ઘટનામાં મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી. ભારે ફોર્સ સાથે જમીન ઉપર હવામાં ગેસના ફુવારા ઉડતા નજરે પડતા સ્થાનિકોએ તાત્કાલિક ગુજરાત ગેસ તેમજ ભરૂચ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરના લાશ્કરોએ ગેસ કંપનીના કર્મચારીઓને ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ ઉપર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગેસ લીકેજની છેલ્લા કેટલાય દિવસમાં ભરૂચ જિલ્લામાં ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં વાત કરીએ તો પ્રથમ ઘટનામાં અંકલેશ્વરના સ્ટેશન રોડ વિસ્તારમાં બની હતી, જેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તો બીજી ઘટના ભરૂચ શહેરના મમ્મદપુરા વિસ્તારમાં બનવા પામી હતી. ભરૂચમાં સગીરાઓને ચપ્પુની અણીએ કપડાં ઉતારવાની ધમકી આપનાર નરાધમને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ઝડપી પાડ્યો છે. બનાવની મળતી માહિતી મુજબ ભરૂચમાં ચકચારી હત્યા પ્રકરણ સંડોવાયેલા પત્નીને જેલવાસના સમય દરમિયાન અન્ય કેદી રાહુલ ખંડેવાલ સાથે આંખો મળી જતા બંને એક સાથે રહેવા લાગ્યા હતા. દરમિયાન પતિના હત્યા પ્રકરણમાં પત્નીને તેની દીકરીઓ મળવા જતા ઘરમાં તેનો પ્રેમી રાહુલ ખંડેવાલ એ બંને સગીરાઓને ઘરમાં પૂરી ચપ્પુની અણી બતાવી કપડાં ઉતારવાનું કહેતા ગભરાયેલી બંને સગીરાઓએ રાહુલને ધક્કો મારી જીવ બચાવી ભાગી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સગીરાઓની ફરિયાદના આધારે આરોપી રાહુલ ખંડેવાલની પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને મોહમ્મદપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાંધાગ્રામાં શાકભાજી વેચતા લારી તથા ગલ્લાવાળાઓની દયનીય સ્થિતિ સર્જાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી વર્ષોથી શાકભાજી વેચતા લારી તથા પાથરણાવાળાઓની જગ્યાઓથી ઉઠાવી લેતા હાલ તેમની રોજીરોટી ઉજળી ગઈ છે. ધાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હતી. તેના વિરોધમાં નવા વર્ષના પહેલા દિવસે જ સમગ્ર શહેર બંધ રાખી વેપારી મંડળ તથા નાના મોટા લારી ગલ્લાવાળા સમગ્ર શહેરને બંધ રાખી ઉગ્ર રજૂઆત સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. બાદમાં વેપારીઓની માંગને ધ્યાનને લઈને ધાંગધ્રા શહેરમાં સુરેન્દ્રનગર LCVમાં ફરજ બજાવતા PI NK વ્યાસને ધાંગધ્રાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. વેપારીઓ તથા નાના મોટા લારી ગલ્લાવાળાઓએ સરકાર પાસે કાયદો વ્યવસ્થા જળવાઈ અને લુખ્ખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી, પરંતુ ધાંગધ્રા શહેરમાં NK વ્યાસને આવતા જ દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવાને બદલે સૌ પ્રથમ ધાંગધ્રા શહેરના રોજનું ખાઈને રોજનું જીવન ગુજારતા લારી તથા પાથરણાવાળાને રોજીરોટી છીનવી લીધી હતી. હાલ શહેરમાં આ પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રોડ પર વેપાર ટ્રાફિક નડતું નથી એટલા બેસીએ છીએ, છતાં પોલીસ ખાતું અમને બહુ જ હેરાન કરે છે. અને અમે અમારી રોજીરોટી અમારા બૈરા છોકરા કે જે કઈ હોય એના ઉપર ચલાવીએ છીએ. આજ મહિના દિવસથી અમારો ધંધો બંધ છે. તમારે ઘરે રોટલાના વાંધા પડી ગયા છે ઘરે, અને લારીબાઈ શેરી ગલીમાં રાખી છે તો પોલીસ ખાતું આડુ અવરું અમને બોલે છે અને એમ કહેશે કે એક એક દુકાની ગરાગુ નથી. અમે પોલીસ ખાતાના ગરાગુ છીએ અને 1500 કે 2000 નો માલ હોય તો 300-400 ઘડી નથી હકતા. અને એમ કે આડુ અવરું બોલે અને જેમ તેમ ગેરવ્યાજબી રીતે અમારું અમારા ઉપર વર્તન કરે છે. ધાંગધ્રા શહેર સુરેન્દ્રનગર જિલ્લાનું એક સૌથી પ્રતિષ્ઠિત શહેર છે અને આ શહેરની અંદર છેલ્લા 15-17 વર્ષથી ધાંગધ્રા શહેરના જે શાકભાજી ના વેપારીઓ છે એ એક પ્રકારે ગુલામીનું જીવન જીવી રહ્યા છે. એ પોતાની રોજીરોટી કમાવા માટે આજે અનેક લોકોના રામ ભરોસે પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. છાસ વારે પોલીસ તંત્ર હોય કે નગરપાલિકાનું તંત્ર હોય એ લોકોને હેરાન પરેશાન કરે, એ લોકોને રંજાડે, ગમે ત્યાં એ લોકો વ્યવસાય પોતાનું ન્યાયિક રીતે ઈમાનદારીથી પોતાનું રોજીરોટી રળી અને પોતાનો પેટનો ખાડો પૂરી રહ્યા છે. અને ધાંગધ્રાની જે અર્થતંત્ર છે એની અંદર બહુ મોટા સહાયક લોકો છે, પરંતુ તેમ છતાં એક પ્રકારે આ લોકોને ઉપેક્ષિત રાખી અને જાણે એ ધાંગધ્રાના દુશ્મનો હોય એ પ્રકારે એમની સાથે આજે વ્યવહાર થઈ રહ્યો છે. ગઈકાલે જ એક શાકભાજીના વેપારી સાથે ખૂબ દુર્વ્યવહાર થયો છે અને એને જે પ્રકારે માર મારવામાં આવ્યો છે, તો આજે એમની વચ્ચે તમામ વેપારીઓ અહીં ભેગા થયા છે. અમારા માન્ય ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ ધાંગધ્રાના ધારાસભ્યશ્રી છે, અમારા AICCના આજે મનીષજી રાણા આવેલા છે, અમારા કુલદીપસિંહભાઈ, કૌશિકભાઈ, અમારા મહેન્દ્રભાઈ, ઇમ્તિયાઝભાઈ અને મહેન્દ્ર, એ બધા લોકો આજે વેપારીઓને મળ્યા છીએ અમે. અને આવતીકાલથી કે ગમે ત્યારથી જો આ પ્રશ્નનું સમાધાન નહીં થાય અને કાયમી ઉકેલ કે આનો હંમેશ માટેનો ઉકેલ નહીં આવે તો આના સમયે આના માટે જરૂર પડશે, તો જે કંઈ આંદોલન કરવું પડે, જે કંઈ ઉગ્ર આંદોલન કરવું પડે એ લોકશાહીની ન્યાય નીતિ પ્રમાણે અમે એમની સાથે જોડાશું. અને ધાંગધ્રા શહેર માટે આ કોઈ એક વર્ગનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ધાંગધ્રા શહેરનો આ પ્રશ્ન છે અને ધાંગધ્રા શહેરના પ્રશ્ન તરીકે અમે આને લઈ અને આના કાયમી સમાધાન માટે અમે લોકો પ્રયત્ન કરવાના છીએ. પોલીસ દ્વારા જે માર મારવામાં આવે છે અવારનવાર હેરાનગતિ, એના માટે તમે શું? નહીં, અમે અહીંથી જ અત્યારથી અમે સીધા પોલીસ સ્ટેશન જઈએ છીએ અને અમે બે હાથ જોડીને અમને વિનંતી કરવાના છીએ કે તમે મહેરબાની કરીને કોઈ પણ નિર્દોષ વ્યક્તિને જો એની સાથે અન્ય અત્યાચાર થશે તો તમે એના પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અમે એમને સ્પષ્ટ શબ્દોમાં આજે એમને કહેવાના છીએ અને જો એમને કંઈ થશે તો એમને એનું પરિણામ, કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે પછી પોલીસ હોય કે સામાન્ય નાગરિક હોય, કાયદો હાથમાં લેવાની સત્તા કોઈને નથી અને જો કોઈ કાયદો હાથમાં લેશે તો એના પરિણામ એને ભોગવવા પડશે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.